નમસ્કાર ખેડૂત મિત્રો, હાલની અંદર જે પિયાવા ગામની અંદર જે હું વિઝિટની અંદર આવ્યો હતો અને ત્યાં ખેડૂતની મુલાકાત લીધી હતી, એટલે આ મુલાકાત લીધી એટલે ખેડૂતના રીંગણાની અંદર મેં આંટો માર્યો અને ખરેખર એની અંદર આંટો માર્યો એટલે એને મેં ખાલી એને પૂછ્યું કે તમે કઈ દવા છાંટી હતી, તો આ રીંગણાની અંદર તમે હાલની અંદર જોવો તો કોઈ પણ જાતનો કોઈ રોગ જ નથી, નથી સફેદ માખી કે નથી લીલી પોપટાઈ કે કોઈ કોઈ પણ જગ્યાએ ડોખા મળડો નથી, એટલે ખેડૂતભાઈને મેં વિનંતી કરું છું કે એને ખરેખર કઈ દવા છાંટાઈ હતી, તો એ મને એનો અભિપ્રાય પ્રમાણે કીધું કે અદામા કંપનીનું જે ટ્રાસીડ રહ્યું એનો ઉપયોગ કર્યો હતો અને એના અભિપ્રાય પ્રમાણે ખરેખર ખેડૂતે એમ કીધું કે બહુ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે, કે નથી એમાં લીલી પોપટાઈ કે નથી સફેદ માખી કે કોઈ ડોકા મારડો કે કોઈ પણ જાતનો રોગ જોવા મળતો નથી, અને આ રીંગણા રહી એની અંદર જે જે ડોલી ઝુમકડી કરીને છે અને હાલની અંદર જે ફાલ એકદમ ઓછો હતો અને ટ્રાસીડ અદામાનું છાંટ્યા પછી એની અંદર હાલની અંદર જે એક વીઘાની અંદરથી 70-80 ડબલા કાઢે છે, 70-80 એક વીઘાની અંદરથી આમાંથી નીકળે છે અને જે 3-4 વાળા કમ્પ્લેટ એને ઉતારી લીધા છે અને હાલની અંદર તમે જુઓ તો આની અંદર તમે ફાલથી માંડે એના ફાળ જોઈ શકો છો, વરસાદને કારણે રીંગણાનો ફાલ એકદમ જુઓ કેટલો ફાલ આવેલો છે, આમાં તમે આ વિસ્તારની અંદર જોઈ શકો છો જે ડોલી ઝુમખડી નામની જૂનાગઢની વેરાયટી છે અને અલગ અલગ પ્રમાણે જે માર્કેટમાં હાલની અંદર એનો ભાવ પણ સારામાં સારો મળે છે અને એની ક્વોલિટીની અંદર ટ્રાસીડ અદામાનું છાંટ્યા પછી એની ક્વોલિટી એકદમ બહુ સારામાં સારી થાય છે, કારણ કે એકદમ નાનું રીંગણું અને એકદમ લાઇટ મારતું રીંગણું થાય છે અને આની માર્કેટના ભાવ પણ સારામાં સારો આવે છે, આ ઉપરાંત જે બજારની અંદર જે આની માંગ પહેલાં રહેશે, કારણ કે એકદમ નાનું રીંગણું હોય છે અને ઝુમખડું હોય છે ઉતારવામાં બહુ સરળ હોય છે, એટલે ખરેખર ડોલી ઝુમખડી રીંગણી પણ વ્યવહારિક છે, એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આ અદામાનું ટ્રાસીડ રહ્યું એ વાપરવા રેકવું છે, એટલે બીજા ખેડૂતને ભલામણ કરું છું કે ખરેખર થોડું નહીં પણ એકાદ વાર તમે એનો ટ્રાય કરીને ઉપયોગ કરજો કે કેટલું એનું રિઝલ્ટ સારું આવે છે, અને ત્યાર પછી એ એકવાર છાંટ્યા પછી અને આ રીંગણીની અંદર એવું જ અભિપ્રાય મળ્યો છે કે 10 દિવસ સુધીમાં દવા છાંટવા પણ નથી, તો ખરેખર જે ખેડૂતને જે આવી લીલી પોપટાઈ સફેદ માખી ત્યાર પછી ઈયળ છે ડોકા માળો છે તો આ બધી દવા આપણે અલગ અલગ ભેગી કરતા હોય છે, પણ ખરેખર આ ટ્રાસીડ એક જ વાપરવાનું જે 200 રૂપિયાની આજુબાજુ પંપ પડે છે, ખાલી એક જ દવા એની સાથે બીજી કોઈ દવા નાખવાની નહીં, કુળેપથી માંડે બધી રીતે આની અંદર આપણને ફાયદો જોવા મળે છે, તો ખરેખર હું વિનંતી ખેડૂતને કરું છું અને આ દવાનો ખરેખર એકવાર ખરેખર એનો છંટકાવ કરે અને બીજા ખેડૂતને જે અનુભવ કરાવે એવું હું આશા રાખું છું.